નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધ અલ્ટ્રા માય સ્કૂલ જસદણમાં આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત છે. આજના લેક્ચરની અંદર આપણે ધોરણ 11માં કમ્પ્યુટર વિષય વિશે ભણવાનું છે. આજના લેક્ચરમાં ખાસ કરીને આપણે પ્રકરણ 12 એટલે કે ફોર્મ અને અહેવાલ એનો ભાગ 3 જોઈશું. આપ સૌને યાદ છે મિત્રો કે પ્રકરણ 12 જે છે એને આપણે 3 ભાગમાં વિભાજિત કરેલું હતું, ભાગ 1, ભાગ 2 અને ભાગ 3. એમાંથી આપણે ભાગ 1 અને 2 છે એનો વિડિયો જોઈ ગયેલ છે. અત્યારે તમે જે વિડિયો જોઈ રહ્યા છો મિત્રો એ પ્રકરણ 12 નો ભાગ 3 છે. તો ભાગ 3 ની અંદર આપણે કુલ બે જ ટોપિક ની ચર્ચા કરવાની છે મિત્રો, ટોપિક નંબર 7 અને ટોપિક નંબર 8. ટોપિક નંબર 7 જે છે મિત્રો એ છે અહેવાલ, અને ટોપિક નંબર 8 જે છે એ છે વિઝાર્ડ ની મદદથી અહેવાલ એટલે કે રિપોર્ટ્સ કઈ રીતના બનાવવું. પ્રકરણ 12 ની અંદર ભાગ 1 અને 2 જે છે મિત્રો એની અંદર આપણે માત્ર અને માત્ર એક જ ટોપિક ઉપર થિયરી અને પ્રેક્ટિકલ વિશે ચર્ચા કરી, ટોપિક હતો ફોર્મ. જ્યારે પ્રકરણ 12 ના ભાગ 3 ની અંદર આપણે એક જ ટોપિક વિશે થિયરીકલ અને પ્રેક્ટિકલ ચર્ચા કરવાની છે અને ટોપિક છે અહેવાલ એટલે કે રિપોર્ટ્સ. બરોબર, તો સ્ટાર્ટ કરીએ મિત્રો આપણે પ્રકરણ 12 ભાગ 3 અને ટોપિક નંબર 7. બરોબર, તમારી સામે આપેલું છે એ ટોપિક છે અહેવાલ એટલે કે રિપોર્ટ્સ. હવે અહેવાલ એટલે કે રિપોર્ટ્સ છે એનું કામ આમ તમે જોવા જશો મિત્રો તો એ ક્વેરી જેવું જ છે. ક્વેરી નામનો ઓબ્જેક્ટ જે માહિતી રજૂ કરે છે મિત્રો એ જ માહિતી અને એ જ કાર્ય અહેવાલ એટલે કે રિપોર્ટ્સ રજૂ કરે છે. તો સૌ પ્રથમ તો આપણે એ ખબર હોવી જોઈએ કે આ અહેવાલ એટલે કે રિપોર્ટ્સ છે એ શું છે, તો કે એ ડેટાબેઝનો એક ઓબ્જેક્ટ છે. જેવી રીતના ટેબલ, ક્વેરીઝ અને ફોર્મ હતું એવી જ રીતના રિપોર્ટ્સ પણ એક ડેટાબેઝનો ઓબ્જેક્ટ છે. રિપોર્ટ્સનું કાર્ય સૌથી વધારે સુસંગત એટલે કે સૌથી વધારે સામાન્ય કાર્ય કોની સાથે મળતું આવે છે, તો કે ક્વેરી સાથે મળતું આવે છે. પણ માત્ર ને માત્ર ક્વેરી અને રિપોર્ટ્સની અંદર કોઈ તફાવત હોય તો તફાવત એ છે કે ક્વેરીના ડેટા જે છે એને તમે એટ્રેક્ટિવ નથી બનાવી શકતા, જ્યારે રિપોર્ટની મદદથી તમે જે ડેટા છે મિત્રો એને એકદમ એટ્રેક્ટિવ, ડિઝાઇનફુલ, કલરફુલ બનાવી શકો છો. એક એ તફાવત છે. બીજો તફાવત તો કે ક્વેરીના ડેટાને તમે કોઈ દિવસ પ્રિન્ટ કરી શકતા નથી, મતલબ કે હાર્ડ કોપીમાં મેળવી નથી શકતા, જ્યારે રિપોર્ટ્સના ડેટા જે છે મિત્રો એને એક તો કલરફુલ પણ તમે બનાવી શકો છો અને બીજું કે રિપોર્ટ્સની તમે એકદમ આસાનીથી પ્રિન્ટ કાઢી શકો છો. આ મુખ્ય બે તફાવત ક્વેરીઝ અને રિપોર્ટ્સની વચ્ચે રહેલા છે. બાકીના તમામ કાર્ય રિપોર્ટ્સ અને ક્વેરીના એકદમ સેમ જ છે. તો જોઈએ મિત્રો આપણે અહેવાલ એટલે કે રિપોર્ટ્સની પ્રસ્તાવના. અહીં આપ્યું છે કે ફોર્મ કેવી રીતે તૈયાર કરવું તે શીખ્યા બાદ તમને હવે એ વાતની તો ખાતરી થઈ જ ગઈ હશે કે ડેટા શીટ વ્યૂ એટલે કે ટેબલ ડેટા શીટ વ્યૂ કરતા ફોર્મ મારફત ડેટા એન્ટ્રી કરવાનું કામ શું છે, વધુ સરળ છે. અને આ વસ્તુ મેં તમને ચેપ્ટર સ્ટાર્ટ થયું પ્રકરણ એના પહેલા જ કીધું હતું કે કોઈ ટેબલ જે છે એની અંદર ડાયરેક્ટ ડેટા એન્ટ્રી કરવી એના કરતા એ ડેટા એન્ટર કરવા માટેનું જો એક ફોર્મ બનાવવામાં આવે અને ફોર્મની મારફત ડેટા એન્ટર કરવામાં આવે તો એ કાર્ય દરેક વ્યક્તિ માટે એકદમ ઇઝી થઈ જાય છે. ઉદાહરણ તરીકે મેં તમને ફેસબુકનું રજિસ્ટ્રેશન પેજ અને ગૂગલનું રજિસ્ટ્રેશન પેજ તમને બતાવેલું હતું. અને અત્યારના સમયની અંદર સૌથી વધારે ડેટા એન્ટ્રી કરવા માટે કોઈ વસ્તુ પ્લેટફોર્મ વપરાતી હોય તો મિત્રો એ છે ફોર્મ. બરોબર, આપણે એ જોયું કે ક્વેરીનો ઉપયોગ કરીને બેઝમાં કોઈ પણ માહિતી શોધી કાઢવી શક્ય છે. ક્વેરીનો ઉપયોગ આપણે જોયો તો આખું ચેપ્ટર જોયું હતું ક્વેરીઝ, તો એની અંદર ઘણા બધા પ્રકારની ક્વેરી હતી. દરેકે દરેક વસ્તુ મેળવવી હોય તો પણ હોય, ક્રાઇટેરિયા પ્રમાણે શરત પ્રમાણે જોતા હોય ડેટા તો પણ એવી ક્વેરી કરી શકો છો, પેરામીટર ક્વેરી પણ પરફોર્મ કરી શકો છો. બરોબર, હવે ક્વેરી દ્વારા મેળવાતું પરિણામ ભલે કોષ્ટક સ્વરૂપે મળતું હોવા છતાં તે વધુ સુગઢ તેમજ વ્યવસ્થિત ગોઠવાયેલું હોતું નથી. હવે જો ક્વેરી દ્વારા જે આઉટપુટ મળશે એ ડેટા કે આઉટપુટ કેવું હશે, તો કે એના ડિફોલ્ટ ફોર્મેટમાં હશે. બરોબર, એ ડિફોલ્ટ ફોર્મેટ ભલે ટેબલ જેવા જ ફોર્મેટમાં હશે, પરંતુ તમે એને બહુ વધારે પડતું એટ્રેક્ટિવ, કલરફુલ, તમે ડિઝાઇનફુલ બનાવી શકતા નથી. એનું જે ફોર્મેટમાં ડેટા આવે છે એ જ ફોર્મેટ તમે ક્વેરીમાં રાખી શકો છો. જ્યારે અહેવાલમાં શું થાય, તો કે અહેવાલ જે છે એ ટેબલમાંથી મેળવાયેલ વિગતને આકર્ષક એટલે કે એટ્રેક્ટિવ, સુઘડ અને નિર્ણાયક સ્વરૂપે રજૂ કરવાનો વિકલ્પ આપે છે. બરોબર, ક્વેરી જેવું જ કામ છે, પણ અહેવાલમાં શું થશે વધારાની ફેસિલિટી, તો કે અહેવાલને તમે એટ્રેક્ટિવ બનાવી શકો છો, કલરફુલ, ડિઝાઇનફુલ. બરોબર, બીજું તો કે
અહેવાલ તૈયાર કરવાનો એક ઉદ્દેશ પરિણામની છાપેલી નકલ એટલે કે હાર્ડ કોપી મેળવવાનો છે જો મેં હમણે જ કીધું કે રિપોર્ટ્સની તમે પ્રિન્ટ મેળવી શકો છો હાર્ડ કોપી લઈ શકો છો જ્યારે ક્વેરીઝ જે છે એ માત્ર સોફ્ટ કોપી હોય છે એને તમે પ્રિન્ટ એટલે કે હાર્ડ કોપી મેળવી શકતા નથી જો કે અહેવાલની રચના કરતી વખતે છાપેલી નકલ કેવી જોઈએ છે તેના દેખાવને ધ્યાનમાં રાખવામાં આવે છે જ્યારે તમે રિપોર્ટ્સ તૈયાર કરો છો ત્યારે તમને એક એના સ્ટેપની અંદર તમને એનું લેઆઉટ પૂછશે કે આ રિપોર્ટ્સ તૈયાર થઈ ગયા પછી એનું ડિઝાઇન કે અથવા તો એનો દેખાવ જે છે એ કેવો રાખવો છે જેવો દેખાવ સિલેક્ટ કરશો એવો દેખાવ તમને પ્રિન્ટમાં જોવા મળશે આપણે કોઈ ટેબલ ક્વેરી કે પછી બંનેના ઉપયોગ કરીને અહેવાલ તૈયાર કરી શકીએ છીએ આ પોઈન્ટ મહત્વનો છે કે રિપોર્ટ્સ તૈયાર કરવા માટે કઈ કઈ વસ્તુ જોઈએ શેની મદદથી રિપોર્ટ્સ તૈયાર થાય તો જો કોઈ એક ટેબલ તમારી પાસે હોય છે તો એ ટેબલમાંથી પણ ડાયરેક્ટ રિપોર્ટ તૈયાર કરી શકો છો અથવા તો એ ટેબલ ઉપર તમે કોઈ ક્વેરી કરેલી હોય છે અને ક્વેરી સેવ હોય છે તો એ ક્વેરીના આધારે પણ તમે રિપોર્ટ્સ તૈયાર કરી શકો છો જો બે વસ્તુની મદદથી તમે રિપોર્ટ બનાવી શકો છો ટેબલની મદદથી પણ રિપોર્ટ બને અને ક્વેરીની મદદથી પણ રિપોર્ટ બનશે આ પ્રકરણમાં શું છે તો કે આ પ્રકરણમાં તૈયાર કરાયેલ અહેવાલ માત્ર કાં તો ટેબલ અથવા તો ક્વેરી પર આધારિત છે બરોબર જો તમે કોઈ આયા જે ટોપિક આવે છે ને ખાસ સમજજો પોઈન્ટ જો તમે કોઈ એક કરતા વધુ ટેબલના ફિલ્ડનો ઉપયોગ કરીને અહેવાલ બનાવવા ઈચ્છતા હો તમે શું છે માનો કે તમારી પાસે ત્રણ ટેબલ છે અને ત્રણે ત્રણ ફિલ્ડમાંથી અમુક ફિલ્ડ લે ત્રણે ત્રણ ટેબલમાંથી અમુક ફિલ્ડ લે અને એનો રિપોર્ટ બનાવવો છે તો ડાયરેક્ટ રિપોર્ટ ન બનાવાય એના માટે તમને સલાહ ભર્યું એ સૂચન છે કે તમારે જે ડેટા જોતા છે પહેલા એ ત્રણે ત્રણ ટેબલમાંથી જેવો ડેટા જોતો છે એની એક ક્વેરી બનાવો ક્વેરી કમ્પ્લીટ થઈ જશે પછી ક્વેરી ઉપરથી રિપોર્ટ બનાવશો તો તમને એકદમ ઇઝી મળશે તો જો તો એ સલાહ ભર્યું છે કે તમે આ જુદા જુદા ટેબલોના ફિલ્ડનો સમાવેશ કરતી પહેલા શું તૈયાર કરો ક્વેરી તૈયાર કરો અને પછી આ ક્વેરીનો ઉપયોગ કરીને તમારી ઈચ્છા અનુસારનો અહેવાલ એટલે કે રિપોર્ટ્સ તૈયાર કરો બરોબર તો આ એક સમજૂતી હતી અહેવાલ એટલે કે રિપોર્ટ્સ વિશેની ત્યારબાદ રિપોર્ટ્સ તૈયાર કરવો છે તો તમે રિપોર્ટ્સ કેવી રીતના તૈયાર કરી શકો જો તો તમને એવો સ્ટેપ આપ્યા છે કે જે ટેબલ કે ક્વેરી માટે અહેવાલ તૈયાર કરવાનો હોય આપણી પાસે રિપોર્ટ્સ તૈયાર કરવા માટે બે ઓપ્શન હતા કાં ટેબલના આધારે રિપોર્ટ તૈયાર થશે અથવા તો ક્વેરીના આધારે તો જેના આધારે રિપોર્ટ તૈયાર કરવો હોય એના ઉપર માઉસ જે છે એનું રાઈટ ક્લિક કરવાનું છે રાઈટ ક્લિક કરશો એટલે એમાંથી એક ઓપ્શન સિલેક્ટ કરવાનો છે રિપોર્ટ વિઝાર્ડ બરોબર એટલે પછી એના સ્ટેપ આગળ આવે રાખશે બીજો વિકલ્પ તો અન્ય વિકલ્પ તરીકે ડેટાબેઝ વિન્ડોમાં રિપોર્ટ્સ નામનો ઓબ્જેક્ટ જે આઇકોન જોવા મળે છે ત્યાં ક્લિક કરો એટલે ટાસ્ક પેનલની અંદર તમને યુઝ વિઝાર્ડ ટુ ક્રિએટ રિપોર્ટ એવો એક ઓપ્શન જોવા મળશે અહીં ખાસ ધ્યાન રાખજો રિપોર્ટ એક જ મેથડની મદદથી બની શકશે એ મેથડ છે વિઝાર્ડ અહીંયા રિપોર્ટ બનાવવા માટે તમને ડિઝાઇન વ્યૂનો ઓપ્શન ક્યારે મળવાનો છે નહીં હવે આ ક્લિક કરશો એટલે શું થશે ઉપરમાં બેમાંથી કોઈ પણ એક મેથડ સિલેક્ટ કરશો બે વસ્તુ તો સેમ જ છે વિઝાર્ડ બરોબર તો ઉપર દર્શાવેલ પૈકી કોઈ પણ વિકલ્પનો ઉપયોગ કરીશું તો આકૃતિમાં દર્શાવ્યા મુજબ જે ડાયલોગ બોક્સ ખુલશે બરોબર ડાયલોગ બોક્સ ખુલશે અત્યારે હાલ પૂરતું આપણે રિપોર્ટ વિઝા ડાયલોગ્સ બરાબર ધ્યાન કેન્દ્રિત કરશો એટલે રાઈટ ક્લિક કરી અને રિપોર્ટ વિઝા બરોબર હવે એમાંથી તમારે શું કરવાનું છે તો કે જે અલગ અલગ વસ્તુ તમને સિલેક્ટ કરવાની કે છે એ સિલેક્ટ કરી અને નેક્સ્ટ આપતું જવાનું છે તો આપણે જોઈએ પ્રેક્ટિકલી જોઈએ રિપોર્ટનું આપણી પાસે એક ડેટાબેઝ અહીંયા તૈયાર છે જ ક્વેરી ડીબી એની અંદર આપણી પાસે એક ટેબલ પણ છે કે જેનું નામ છે સ્ટુડન્ટ ડિટેલ્સ અને આ સ્ટુડન્ટ ડિટેલ્સ ટેબલ છે એના રેકોર્ડ પણ આપણે જોઈ શકીએ છીએ કે આપણી પાસે ફૂલ 10 રેકોર્ડ અહીંયા હતા અને આવી કંઈક કોલમ હતી બધી બરોબર આ સ્ટુડન્ટ ડિટેલ્સ નામના ટેબલનું રેકોર્ડ સહિતનું આઉટપુટ આ પ્રિન્ટ છે મતલબ કે આ એક વ્યૂ છે હવે આની મદદથી આપણે ફોર્મ કેમ બનાવવું એ તો જોયું હવે આની મદદથી મારે રિપોર્ટ્સ બનાવવો છે તો હું રિપોર્ટ્સ કેમ બનાવી શકીશ તો કે રાઈટ ક્લિક કરી પહેલો ઓપ્શન એ છે રાઈટ ક્લિક કરી અને રિપોર્ટ વિઝાર્ડ ઉપર ક્લિક કરવાનું છે આ પહેલો ઓપ્શન જો એવું નથી કરવું તો તમને ડેટાબેઝના ઓબ્જેક્ટમાં છેલ્લો ઓબ્જેક્ટ જોવા મળે છે રિપોર્ટ્સ ક્લિક કરશો એટલે ટાસ્ક પેનની અંદર તમને મેં હમણાં કીધું એ માત્ર એક જ વિકલ્પ જોવા મળશે અને વિકલ્પ છે યુઝ વિઝાર્ડ ટુ ક્રિએટ રિપોર્ટ મેં હમણાં જ કીધું હતું કે આની અંદર તમને ડિઝાઇન વ્યૂનો ઓપ્શન ક્યારેય મળશે નહીં અહીંયા ક્લિક કરશો તો પણ એ જ વસ્તુ ઓપન થશે તો બે રીતથી તમે રિપોર્ટ ક્રિએટ કરી શકો છો તો અત્યારે હાલ પૂરતું આપણે ટેબલ્સ જે છે એની ઉપર રાઈટ ક્લિક કરી અને હું રિપોર્ટ વિઝાર્ડ ઉપર ક્લિક કરીશ એટલે તમારી સામે તમે જોઈ શકો છો કે આવું એક વસ્તુ એક ડાયલોગ બોક્સ જોવા મળશે પાછળની સાઈડ તમે જોઈ શકો છો મિત્રો એક રિપોર્ટનું એક ડિફોલ્ટ લેઆઉટ તૈયાર થતું જાય છે જો છે પાછળ
પાછળ તમે જે જોઈ શકો છો એ રિપોર્ટનું એક ડિફોલ્ટ લેઆઉટ તમારી સામે તૈયાર થાતું જાય છે અને અહીંયાથી રિપોર્ટના લેઆઉટના આપણે ઓપ્શન સિલેક્ટ કરતા જશું બરોબર અહીંયા તમે જોઈ શકશો કે રિપોર્ટ વિઝાર તમારી સામે ખુલ્યું છે એના સ્ટેપ્સ દેખાડ્યા છે તો સ્ટેપ્સ કુલ કેટલા છે તો કે કુલ 6 સ્ટેપની મદદથી તમે રિપોર્ટ છે એને ક્રિએટ કરી શકો છો પણ પાછું હજી એક વસ્તુનું ધ્યાન દોરી દઉં કે અહીંયા 6 સ્ટેપ ફરજિયાત નથી અમુક સ્ટેપને તમે સ્કીપ કરવા હોય તો કરી શકો છો જેમ કે ત્રીજું સ્ટેપ છે ગ્રુપિંગ જરૂર હોય તો જ ગ્રુપિંગ કરવાનું છે જરૂર નથી તો આપણે ગ્રુપિંગ ક્યારેય કરશું નહીં એમાં પહેલું સ્ટેપ શું છે તો કે ફિલ્ડ સિલેક્શન બરોબર ફોર્મમાં જેવું હતું એવું જ છે કે અહીંયા ટેબલ ઓર ક્વેરીઝ બરોબર એમાંથી તમે ટેબલ સિલેક્ટ કર્યું છે સ્ટુડન્ટ ડિટેલ્સ અહીંયા કર્સર લઈ જશો જોશો તમે તો આપણે અગાઉ જે ક્વેરી બનાવેલી હતી ક્વેરી 1 ક્વેરી 2 એવી રીતના 9 સુધી તો આમાંથી કોઈ ક્વેરી પણ સિલેક્ટ કરી અને તમે રિપોર્ટ બનાવી શકો છો અત્યારે હાલ પૂરતો આપણે ટેબલ સિલેક્ટ કરી અને રિપોર્ટ બનાવવાની ટ્રાય કરશું તો અત્યારે મેં ટેબલ સિલેક્ટ કર્યું છે સ્ટુડન્ટ ડિટેલ્સ એટલે તમને બતાવશે કે એ ટેબલની અંદર કેટલા ફિલ્ડ અવેલેબલ છે આ બધા ફિલ્ડ છે હવે બધા ફિલ્ડને તમારે ફિલ્ડ ઇન રિપોર્ટના બોક્સમાં લાવવાના છે કે આટલા ફિલ્ડમાંથી રિપોર્ટ્સમાં કયા કયા ફિલ્ડ જોઈ છે તો મેં તમને કીધું એમ કે કોઈ એક સિંગલ સિંગલ ફિલ્ડ જોતું હોય તો સિલેક્ટ કરી અને ગ્રેટર ધેનની સાઇન બધા ફિલ્ડ જોતા હોય આની અંદર તો ડબલ ગ્રેટર ધેનની સાઇન અને આ ફિલ્ડમાંથી પાછા અહીંયા લઈ આવવા હોય તો સિંગલ લેસ ધેન અને સિંગલ ડબલ લેસ ધેન બરોબર અત્યારે મારે બધા ફિલ્ડ અહીંયા જોતા છે તો હું ડબલ ગ્રેટર ધેનની સાઇન કરીશ એટલે આવી જશે બરોબર આટલી વસ્તુ થઈ ગઈ આ તમારું પહેલું સ્ટેપ હતું ત્યારબાદ નેક્સ્ટ ઉપર ક્લિક કરશો એટલે તમે જોઈ શકો છો એ સ્ટેપ નંબર 2 આવે છે એ છે લેબલિંગ ફિલ્ડ્સ કે ફિલ્ડ્સને લેબલ આપો હવે આ ફિલ્ડ આ સ્ટેપ શું કામનું છે જો તમને ફિલ્ડ આપ્યા છે રોલ નંબર તમે ફિલ્ડના નામ તરીકે આવું આપ્યું છે રોલ અંડરસ્કોર નંબર સ્ટુડ નેમ તો રિપોર્ટની અંદર પ્રિન્ટ કરવું હોય તો શું કરો તો ઉદાહરણ તરીકે હું લેબલ આપી દઉં કે મારે લેબલની અંદર ફિલ્ડનું નામ ભલે રોલ અંડરસ્કોર NO હોય પણ મારે લેબલની અંદર એ વસ્તુ પ્રિન્ટ કરવી છે રોલ નંબર ફિલ્ડનું નામ ભલે સ્ટુડ નેમ હોય પણ મારે પ્રિન્ટ કરવું છે સ્ટુડન્ટ STUDENT સ્ટુડન્ટ નેમ બરોબર ફિલ્ડનું નામ અહીંયા ભલે સ્ટુડ ક્લાસ હોય પણ મારે પ્રિન્ટ કરવું છે સ્ટુડન્ટ ક્લાસ અહીંયા ફિલ્ડનું નામ જે છે સ્ટુડ એડ્રેસ છે પણ મારે પ્રિન્ટ કરવું છે સ્ટુડન્ટ એડ્રેસ બરોબર અહીંયા માર્ક 1 માર્ક 2 અને માર્ક 3 બરોબર અહીંયા આપણે તેમ છે એમ જો આનો ઉપયોગ ખાસ શું છે ફિલ્ડના નામ જે છે એ બદલવાની જરૂર નથી રહેતી ફિલ્ડના નામ જે રાખ્યા છે એ જ રહેશે પણ અહીંયા લેબલ એટલે શું તો કે આ વસ્તુ આ ફિલ્ડ જ્યારે રિપોર્ટમાં પ્રિન્ટ થશે ત્યારે શું હેડિંગ લખેલું આવશે બરોબર અહીંયા જો ફિલ્ડનું નામ રોલ અંડરસ્કોર NO છે પણ આ ફિલ્ડ જ્યારે રિપોર્ટમાં પ્રિન્ટ થશે ત્યારે કોલમનું નામ શું આવશે હેડિંગ તો કે રોલ નંબર એવું આવશે અહીંયા ફિલ્ડનું નામ સ્ટુડ અંડરસ્કોર નેમ છે પણ ઈ જ ફિલ્ડ જ્યારે રિપોર્ટમાં પ્રિન્ટ થશે ત્યારે હેડિંગ શું હશે તો કે સ્ટુડન્ટ નેમ એવી જ રીતના સ્ટુડન્ટ ક્લાસ અને સ્ટુડન્ટ એડ્રેસ બરોબર પછી તો કે નેક્સ્ટ ઉપર ક્લિક કરશો એટલે અહીંયા ગ્રુપિંગ પૂછે છે પણ અત્યારે હાલ પૂરતું આપણે કોઈ ગ્રુપિંગ કરવું નથી એટલે આપણે ગ્રુપિંગ ઉપર કાંઈ વર્ક નહીં કરીએ નેક્સ્ટ આપશું ત્યારબાદ તમને સોર્ટિંગ ઓપ્શન પૂછે છે સોર્ટ એટલે શું એ મેં સમજાવેલું છે કે કોઈ રેકોર્ડ છે ને કોઈ ફિલ્ડના એસેન્ડિંગ કે ડિસેન્ડિંગ એટલે કે ચડતા ક્રમમાં કે ઉતરતા ક્રમમાં ગોઠવવા હોય તો અત્યારે હાલ પૂરતું આપણે સોર્ટિંગનું કાંઈ વર્ક નથી કરવું એટલે આપણે સોર્ટિંગમાં કાંઈ સિલેક્ટ કરશું નહીં અને ડાયરેક્ટ આપશું નેક્સ્ટ નેક્સ્ટ આપશો એટલે એના પછીનું ફિલ્ડ આવશે ચૂઝ લેઆઉટ બરોબર આ તમને લેઆઉટ સિલેક્ટ કરવાનું કહે છે બરોબર લેઆઉટની અંદર ડિફોલ્ટ જો લેઆઉટ ઓફ ડેટા અને લેઆઉટ ઓફ હેડર્સ એન્ડ ફૂટર્સ આ બે લેઆઉટ અલગથી અલગ છે આ અંદર જે ડેટા પ્રિન્ટ થાય છે એનું લેઆઉટ છે અને આ લેઆઉટ જે છે મિત્રો એ શેનું છે તો કે હેડર અને ફૂટરનું બેમાં ડિફોલ્ટ સિલેક્ટ છે તમે તમારી મરજી પ્રમાણે અલગ અલગ સિલેક્ટ કરી શકો છો ઉદાહરણ તરીકે આવું સિલેક્ટ કરી શકો છો બરોબર જો જેવું સિલેક્ટ કરશો મિત્રો એવું તમને પાછળ જે છે એ દેખાશે જેવું સિલેક્ટ કરશો એ તમને ઉપર આ તમને આ ડેટાનું છે એટલે એ પ્રમાણે તમને બધું જે એ જોવા મળશે રિપોર્ટનો મિત્રો આ જ એક ફાયદો છે કે તમે એટ્રેક્ટિવ આઉટપુટ એકદમ લઈ શકો છો બરોબર જ્યારે ક્વેરીઝની અંદર તમે આવું આઉટપુટ લઈ શકતા નથી બરોબર હવે માનો કે તમે સિલેક્ટ કરેલું છે રેડ એન્ડ બ્લુ ઉદાહરણ તરીકે બરોબર પછી હેડર અને ફૂટર છે એનું તમને પણ અહીંયા જોવા મળે જો આ જે છે એ શું થાય છે તો કે હેડર અને ફૂટર પૂછે છે તો પાછળનું વસ્તુ કેવી જોતી છે તમને આ વસ્તુ પૂછે છે અહીંયા બરોબર પછી જેવું સિલેક્ટ કરશો એ પ્રમાણે તમને હેડર ફૂટર જોવા મળશે કંટ્રોલિંગ ડિફોલ્ટ બરોબર ડ્રાફ્ટિંગ ફાઇનાન્સ ફ્લિપ ચાર્ટ ફોર્મલ વિથ કંપની લોગો જેનેરિક અને વર્લ્ડ મેપ
બરોબર તમારે જેવી વસ્તુ સિલેક્ટ કરશો એ પ્રમાણે તમને જોવા મળશે ઉદાહરણ તરીકે હું બબલ્સ રાખું છું તો સિનેમા બરોબર આપણે ઉદાહરણ તરીકે બબલ્સ રાખીએ છીએ તો બબલ્સ જેવું જે છે એ તમને આઉટપુટ જોવા મળશે અહીંયાથી તમે ડેટાને જે કંઈ ચેન્જ કરવું હોય તો કરી શકો છો નહીં તો તમને એમ નામ રાખી શકો છો બરોબર ત્યારબાદનો બીજો ઓપ્શન હજી તમને એક જોવા મળે છે કે ઓરિએન્ટેશન લેન્ડસ્કેપ પ્રિન્ટ કરવું છે કે પોર્ટ્રેટ ઉદાહરણ તરીકે મારે લેન્ડસ્કેપ જ રાખવું લેન્ડસ્કેપ એટલે આડું પોર્ટ્રેટ એટલે ઊભું વર્ટિકલ થશે બરોબર આટલું સિલેક્ટ કરી તો તમે તમારે જે સિલેક્ટ કરવું હોય કરી શકો છો તમારી રિક્વાયરમેન્ટ પ્રમાણે પણ પછી શું કરવાનું છે નેક્સ્ટ નેક્સ્ટ ઉપર ક્લિક કરશો મિત્રો એટલે છેલ્લું સ્ટેપ એટલે કે છઠ્ઠું સ્ટેપ આવે છે એ છે ક્રિએટ રિપોર્ટ આની અંદર પહેલું તમને પૂછે છે ટાઇટલ ઓફ રિપોર્ટ તો અહીં તમે લઈ તમારે જે રિપોર્ટને નામ આપવું એ આપી શકો છો હું નામ આપું છું સ્ટુડન્ટ ડિટેલ્સ રિપોર્ટ પછી અહીંયા જે છે એની અગત્યનો પ્રશ્ન છે કે વોટ કાઇન્ડ ઓફ રિપોર્ટ ડુ યુ વોન્ટ ટુ ક્રિએટ તમે કેવા પ્રકારનો રિપોર્ટ ક્રિએટ કરવા માંગો છો અહીંયા બે પ્રકારના રિપોર્ટ હોય છે મિત્રો એક સ્ટેટિક રિપોર્ટ હોય છે અને બીજું ડાયનેમિક તો બેમાં તફાવત શું છે સ્ટેટિક રિપોર્ટ એટલે શું જો હું તમને એમ કહું કે અત્યારે સ્ટુડન્ટ ડિટેલ્સ નામના ટેબલની અંદર 10 રેકોર્ડ છે તો અત્યારે તમે રિપોર્ટ ક્રિએટ કરશો તો કેટલા રેકોર્ડનો ક્રિએટ થશે 10 રેકોર્ડનો પણ એકવાર રિપોર્ટ ક્રિએટ થઈ ગયો પછી સ્ટુડન્ટ ટેબલ્સની અંદર બે નવા રેકોર્ડ એડ કરવામાં આવે એટલે હવે સ્ટુડન્ટ ડિટેલ્સની ડિટેલ્સ ટેબલની અંદર રેકોર્ડની સંખ્યા કેટલી થઈ જશે તો કે 12 10 રેકોર્ડ હતા અને બે નવા રેકોર્ડ આપણે પાછળથી ઉમેરેલા છે એટલે ટોટલ રેકોર્ડ થશે 12 પરંતુ મિત્રો હવે તમે જ્યારે રિપોર્ટ જોશો તો તમારા રિપોર્ટની અંદર તો માત્ર ને માત્ર 10 જ રેકોર્ડ જોવા મળશે 12 રેકોર્ડ નહીં મળે શું કામ તો કે તમે કેવા પ્રકારનો રિપોર્ટ ક્રિએટ કર્યો છે સ્ટેટિક સ્ટેટિક એટલે કે જે ટેબલ ઉપરથી રિપોર્ટ તૈયાર કર્યો હોય એ ટેબલમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર થાય એ ટેબલની અંદર નવો રેકોર્ડ ઇન્સર્ટ થાય કોઈ જૂનો રેકોર્ડ ડિલીટ થાય તો પણ રિપોર્ટની અંદર કોઈ ફેરફાર જોવા મળશે નહીં આવી વસ્તુને સ્ટેટિક રિપોર્ટ કહેવાય જ્યારે બીજું શું છે તો કે ડાયનેમિક રિપોર્ટ એટલે શું તો કે હવે તમને સમજાઈ ગયું હશે કે ડાયનેમિક રિપોર્ટ એટલે જે ટેબલ ઉપરથી કે જે ક્વેરી ઉપરથી તમે રિપોર્ટ બનાવો છો એ ટેબલ કે ક્વેરીમાં જો કાંઈ પણ ફેરફાર કરવામાં આવશે ઉદાહરણ તરીકે ટેબલમાં 10 રેકોર્ડ છે અને 5 નવા રેકોર્ડ એડ કરવામાં આવે તો 15 રેકોર્ડ થઈ જાય તો હવે રિપોર્ટ તમે ઓપન કરશો તો હવે એ રિપોર્ટ છે એ 10 રેકોર્ડની જગ્યાએ 15 રેકોર્ડનું આવશે અથવા તો 10 રેકોર્ડ છે એમાંથી કોઈ 3 રેકોર્ડ ડિલીટ કરી નાખો છો તો ડિલીટ કરેલા રેકોર્ડ પણ રિપોર્ટની અંદર આવશે કે આટલા રેકોર્ડ ડિલીટ થઈ ગયા છે કોઈ રેકોર્ડની અંદર સુધારો કરો છો એડિટિંગ તો એ પણ ડાયનેમિક રિપોર્ટ હશે તો ત્યાં રિપોર્ટમાં જોવા મળશે ફેરફાર તો આપણે દરેક વખતે શું સિલેક્ટ કરશું ડાયનેમિક રિપોર્ટ અને અહીંયા ઓપ્શન આવ્યા છે કે મોડિફાઈ રિપોર્ટ લેઆઉટ કે ક્રિએટ રિપોર્ટ નાવ હું અહીંયા ઓપ્શન સિલેક્ટ કરીશ ક્રિએટ રિપોર્ટ નાવ અને ત્યારબાદ આપણે ફિનિશ ઉપર ક્લિક કરશો એટલે તમે જોઈ શકશો કે તમારી સામે જે છે મિત્રો એ રિપોર્ટ તૈયાર થઈ અને આવી ગયો છે જો છે તમારી સામે જે છે મિત્રો એ રિપોર્ટ તૈયાર થઈ અને આવી ગયો છે આ જે છે એ તમારી સામે તમારો રિપોર્ટ છે જો છે બરોબર હવે અહીંયા રિપોર્ટ જે તૈયાર થયો છે મિત્રો એની અંદર આપણા જે ટેબલના ફિલ્ડ હતા એ તો આવી જ ગયા છે જો છે રોલ નંબર સ્ટુડન્ટ નેમ સ્ટુડન્ટ ક્લાસ સ્ટુડન્ટ એડ્રેસ માર્ક 1 માર્ક 2 અને માર્ક 3 આ બધું તો આવી જ ગયું છે ત્યારબાદ આ રિપોર્ટની અંદર જે કાંઈ પ્રિન્ટ થયું છે એને તમે બધું અહીંથી ચેન્જ પણ કરી શકો છો તમારી જરૂરિયાત પ્રમાણે તમારે કોઈ વસ્તુ ચેન્જ કરવી હોય તમે અહીંથી ઇઝીલી એકદમ ચેન્જ કરી શકો છો એ સુવિધા આપેલી છે પરંતુ એક વસ્તુ તમે અહીં જોઈ હશે મિત્રો કે ઉપર જે છે એ તમને જો રિપોર્ટની સાથે સાથે ઉપર એક નવી વસ્તુ આવી ગઈ એ છે ઓથર અને બીજું આવ્યું ડેટ બરોબર ઓથરની અંદર તમારે જે સોફ્ટવેરની આ જે ઓપન ઓફિસ સોફ્ટવેર કે બેઝ સોફ્ટવેર તમે જ્યારે ઇન્સ્ટોલ કર્યું હશે ત્યારે તમને ઓથર નેમ પૂછ્યું હશે એ જે ઓથર નેમ નાખ્યું હશે ત્યાં એ જ ઓથર નેમ અહીંયા પ્રિન્ટ થશે એ સિસ્ટમ ઓટોમેટિક લઈ લેશે મેં મારું નામ એન્ટર કરેલું હોય તો મને મારું નામ ઓથર તરીકે જોવા મળશે બીજું એક છે એ ડેટ નામનું ફિલ્ડ ઓટોમેટિક આ બે ફિલ્ડ છે ને એ સિસ્ટમ ઓટોમેટિકલી લઈ લેશે રિપોર્ટમાં ઓથર અને બીજું ડેટ બરોબર તો આ ડેટ જે છે મિત્રો અહીંયા તમે જોઈ શકો છો મિત્રો કે જે ડેટ છે આ રિપોર્ટ્સ આપણે જે છે એ રિપોર્ટ્સની અંદર જ્યારે જોઈશું ત્યારે અહીંયા તમને જે આ ડેટ જોવા મળે છે આ બે ફિલ્ડ છે ઓથર અને ડેટ આ સિસ્ટમ દ્વારા ઓટોમેટિક લેવામાં આવેલા છે આપણા દ્વારા ઉમેરવામાં આવેલા નથી આ વસ્તુને ખાસ અહીંયા ધ્યાન રાખશું હવે આ રિપોર્ટ્સ તમારી સામે કમ્પ્લીટ થઈ ગયેલો છે આ રિપોર્ટ્સને તમે કંટ્રોલ એસ આપી અને સેવ કરી શકો છો હવે આ રિપોર્ટ્સની ખાસિયત શું છે તો કે ક્વેરીનો ડેટા પ્રિન્ટ ન થાય રિપોર્ટનો ડેટા પ્રિન્ટ થશે કેવી રીતના ખબર પડશે તો કે હું આપી દઉં છું ફાઇલ મેનુની અંદર તમે જઈ અને પ્રિન્ટ ઓપ્શન ઉપર ક્લિક કરી શકો છો જો છે કઈ છે પ્રિન્ટ તો અહીંથી તમે રિપોર્ટનો ડેટા છે મિત્રો એ
प्रिंट करी सको छो बराबर आ एक फायदो छे तो प्रिंट छे हार्ड कॉपी छे तो के यस बीजू जो प्रिंट नहीं करवो तो तुम्हारे पीडीएफ तरीके सेव करवो है तो तुम डेटा जे छे पीडीएफ तरीके पण अहींथी सेव करी सको छो उदाहरण तरीके हूं पीडीएफ तरीके सेव पर क्लिक करू तो तुमने पूछसे के एक्सपोर्ट અને पीडीएफ क्या सेव करवी छे तो हूं આપી દઉં કે ક્વેરી ડેટાબેઝ ક્વેરી ડીબી રિપોર્ટ બરોબર તો અહીંયા જે છે હું સેવ કરી દઈશ તો મારા ડેસ્કટોપ ની અંદર આ વસ્તુ જે છે મિત્રો ઈ સેવ થઈ ગઈ હશે જો ક્વેરી ડીબી રિપોર્ટ આવી પીડીએફ સેવ થઈ ગઈ છે અને પીડીએફ માં તમે જોઈ શકો છો કે તમારો રિપોર્ટ્સ જે છે ઈ ક્રિએટ થઈ ગયો છે તો આ રિપોર્ટ્સ જે છે મિત્રો એના આવા ફાયદા રહેલા છે અને ઈ જ વસ્તુ આપણે અહીંયા થિયરીકલ તરીકે જોવાની છે તો આ વસ્તુ આપણે જોઈ જ્યારે ક્લિક કરશો મિત્રો ત્યારે શું થશે તો કે સ્ટુડન્ટ ડેટા ડિટેલ્સ ઉપર ક્લિક કર્યું તું સ્ટુડન્ટ ડિટેલ્સ ઉપર તો શું થયું તો કે મેનુ ખુલશે મેનુ માંથી તમારે શું કરવાનું છે રિપોર્ટ વિઝાર્ડ આ ઓપ્શન સિલેક્ટ કરવાનો છે બીજો ઓપ્શન શું છે તો કે બીજો ઓપ્શન એ તમને આપ્યો છે કે રિપોર્ટ્સ નામનું જે આઇકોન જોવા મળે છે ત્યાં ક્લિક કરવાનું એમાંથી એક જ ઓપ્શન મળે છે યુઝ વિઝાર્ડ આની ઉપર ક્લિક કરશો બે માંથી ગમે એ રીતથી ક્લિક કરશો તમારી સામે આ જ વસ્તુ ઓપન થશે તમને દેખાય છે એની અંદર કે અહીંયા તમને સ્ટેપ્સ આપેલા છે કુલ કેટલા સ્ટેપ્સ છે તો કે કુલ 6 સ્ટેપ્સ છે એમાંથી અમુક સ્ટેપ છે ઈ ફરજિયાત છે અમુક સ્ટેપને તમે સ્કીપ કરી શકો છો ઉદાહરણ તરીકે ત્રીજું સ્ટેપ છે અને તમે સ્કીપ કરી શકો છો પહેલું ફિલ્ડ છે તો કે પહેલું સ્ટેપ છે ફિલ્ડ સિલેક્શન બરોબર કે અહીંયા ટેબલ સિલેક્ટ કરવાનું છે અથવા તો ક્વેરી આપણે ટેબલ સિલેક્ટ કર્યું એના અવેલેબલ તમને ફિલ્ડ દેખાડ્યા એમાંથી રિપોર્ટમાં કયા ફિલ્ડ જોવા છે મારે બધાય ફિલ્ડ લેવા હતા એટલે મેં ડબલ ગ્રેટર દેનની સાઇન ક્લિક કરેલી છે બરોબર ત્યારબાદ તો કે નેક્સ્ટ ઉપર તમે ક્લિક કરશો આટલું ક્લિક કરી અને અહીંયા નેક્સ્ટ આપ્યું છે ત્યાં ક્લિક કરશો તો તમને અહીંયા બીજું સ્ટેપ પૂછે છે એ છે લેબલિંગ ફિલ્ડ્સ લેબલિંગ ફિલ્ડ્સ એટલે શું તો કે રોલ નંબર જે છે મિત્રો એ કંઈક અલગ છે મતલબ કે ફિલ્ડના નામ અલગ છે પણ પ્રિન્ટ વખતે એ ફિલ્ડને શું બતાવવું છે એ અહીંયા તમે લેબલિંગ આપી શકો તમારી જરૂરિયાત હોય તો આપી શકો છો આપણે આપણા રિપોર્ટમાં રોલ નંબર સ્ટુડન્ટ નેમ સ્ટુડન્ટ ક્લાસ અને સ્ટુડન્ટ એડ્રેસ આપેલું હતું ત્યારબાદ આપણે અહીંયાથી નેક્સ્ટ ઉપર ક્લિક કરેલું હતું ત્યારબાદ ત્રીજા સ્ટેપને આપણે ગ્રુપિંગ છે અને સ્કીપ કર્યું છે ચોથું સ્ટેપ છે સોર્ટ ઓર્ડર કે તમારી કોઈ ફિલ્ડ વાઇઝ તમે ડેટાને સોર્ટ એટલે એસેન્ડિંગ કે ડિસેન્ડિંગમાં ગોઠવવા માંગતા હોય ત્યાંથી સેટ કરી શકો છો અને નેક્સ્ટ ઉપર ક્લિક કરશો નેક્સ્ટ ઉપર ક્લિક કરશો એટલે તમને પાંચમું સ્ટેપ પૂછશે એ છે લેઆઉટ તમે તમારી જરૂરિયાત પ્રમાણે અલગ અલગ લેઆઉટ આમાં બે લેઆઉટ છે ડેટાનું લેઆઉટ છે અને હેડર ફૂટર લેઆઉટ તમે સિલેક્ટ કરી અને નેક્સ્ટ ઉપર ક્લિક કરી શકો છો ત્યારબાદ ઓરિએન્ટેશનમાં લેન્ડસ્કેપ કે પોર્ટ્રેટ એ સિલેક્ટ કરી અને અહીંયા નેક્સ્ટ ઉપર ક્લિક કરશો એટલે તમને જો અહીંયા જે છે એ છઠ્ઠું પગલું આવશે મતલબ કે આની અંદર તમારે છઠ્ઠું સ્ટેપ આવશે જો છઠ્ઠું સ્ટેપ જે છે એ છે ક્રિએટ રિપોર્ટ આની અંદર પેલા રિપોર્ટનું તમારે જે નામ આપવું હોય મેં નામ આપ્યું છે સ્ટુડન્ટ ડિટેલ્સ રિપોર્ટ એ આપી શકો છો ત્યારબાદ કેવા પ્રકારનો રિપોર્ટ બનાવવા માંગો છો સ્ટેટિક રિપોર્ટ કે ડાયનેમિક બેનો તફાવત શું છે મેં સમજાવ્યું છે તમને આપણે અહીંયા સિલેક્ટ શું કરશું તો કે ડાયનેમિક રિપોર્ટ ત્યારબાદ મોડિફાઈ રિપોર્ટ કરવો છે કે ક્રિએટ રિપોર્ટ નાવ આપણે ક્રિએટ રિપોર્ટ નાવ ઉપર ક્લિક કરીએ અને જ્યારે તમે ફિનિશના બટન ઉપર ક્લિક કરશો મિત્રો એટલે શું થશે તો કે તમારી સામે જે છે એ રિપોર્ટ તૈયાર થઈ આવી જશે તમે જેવું લેઆઉટ પસંદ કર્યું હશે એમાં રિપોર્ટ તૈયાર થઈને આવી જશે રિપોર્ટમાં આપણે એક વસ્તુ માર્ક કરી કે તમારો જે રિપોર્ટ છે એ કમ્પ્લીટ તૈયાર થઈ ગયો છે પરંતુ આ બે ફિલ્ડ જે છે એ સિસ્ટમ દ્વારા ઓટોમેટિકલી એડ કરવામાં આવશે બીજું રિપોર્ટની એક ખાસિયત શું છે તો કે રિપોર્ટને તમે શું કરી શકો છો તો કે રિપોર્ટને તમે પ્રિન્ટ કરી શકો છો ફાઇલ મેનુમાંથી જઈ અને પ્રિન્ટની અંદર ક્લિક કરી અને રિપોર્ટને તમે પ્રિન્ટ મેળવી શકો છો જે એક હાર્ડ કોપી છે અથવા તો તમે પીડીએફ તરીકે સેવ કરવા માંગતા હોય તો અહીંયા જો એક્સપોર્ટ એઝ પીડીએફ ઉપર ક્લિક કરી અને પીડીએફ તરીકે પણ રિપોર્ટને સેવ કરી અને ભવિષ્યમાં જ્યારે પ્રિન્ટ કાઢ્યું હોય ત્યારે કાઢી શકો છો બરાબર હવે એક આઈડ્રેક ઇમ્પોર્ટન્ટ નોટ્સ આપેલી છે કે ભાઈ અહેવાલ લેખકનું નામ એટલે કે ઓથર નેમ અને તારીખ એ બંને મશીનનું નામ અને કઈ તારીખે તમે અહેવાલ ખોલ્યો કે બનાવ્યો છે તેના પર આધારિત છે બરાબર આ બે વસ્તુ કોના ઉપર આધારિત છે તો કે સિસ્ટમ ઓટોમેટિક લઈ લેશે અહેવાલમાં સમાવિષ્ટ વિગતો તમે ટેબલમાં કરેલી ડેટા એન્ટ્રીને અનુરૂપ હશે ટેબલમાં ડેટા હશે એવા અહેવાલમાં રિપોર્ટ આવશે એકવાર અહેવાલ તૈયાર થઈ જાય એ પછી એની જરૂર મુજબ છાપેલી નકલ એટલે કે હાર્ડ કોપી અથવા કમ્પ્યુટર વાંચી શકે તેવી એટલે કે સોફ્ટ કોપી બનાવી શકાય મતલબ કે આ પ્રિન્ટ કરવાની વાત છે હાર્ડ કોપી અને સોફ્ટ કોપીમાં પીડીએફ તરીકે સેવ કરી શકો છો હાર્ડ કોપી બનાવવા માટે સ્ટાન્ડર્ડ ટૂલ બાર પર આપવામાં આવેલ પ્રિન્ટ બરાબર આ પ્રિન્ટ અથવા ફાઇલ મેનુમાંથી પ્રિન્ટ ઉપર ક્લિક કરી શકો છો
એના બદલે જો સોફ્ટ કોપી એટલે કે પીડીએફ બનાવી હોય તો સ્ટાન્ડર્ડ ટૂલ બાર ઉપરથી પીડીએફ અથવા તો ફાઇલ મેનુમાંથી એક્સપોર્ટ એઝ પીડીએફ આવું કંઈક જોવા મળશે બટન પર ક્લિક કરો આમ કરવાથી અહેવાલ જે છે એ પીડીએફ ફાઇલ સ્વરૂપે સાચવવામાં આવશે બરોબર તો અહીંયા જે છે મિત્રો આ અહેવાલ એટલે કે આપણે ટોપિક નંબર 8 જે છે એ કમ્પ્લીટ કરીએ છીએ વિઝાર્ડની મદદથી અહેવાલ કે રિપોર્ટ્સ કેમ બનાવવો એ વસ્તુ તો વિદ્યાર્થી મિત્રો પ્રકરણ 12 જે છે એનો આ ભાગ 3 હતો અને આ પ્રકરણ 12 નો છેલ્લો ભાગ હતો અહીંયા પ્રકરણ 12 જે છે આપણે પૂર્ણ જાહેર કરીએ છીએ તો આશા રાખું છું કે પ્રકરણ 12 ના દરેકે દરેક ભાગની અંદર જેટલા પણ ટોપિક શીખવાડ્યા છે બધા ટોપિક આપને થિયરીની સાથે સાથે પ્રેક્ટિકલી પણ એકદમ વ્યવસ્થિત રીતના સમજાઈ ગયા હશે આભાર